गुड मॉर्निंग चिल्ड्रन, श्री कन्या प्राइमरी स्कूल में तमारु स्वागत छे। आज आपणे धोरण 6 विषय छे अंग्रेजी, तेमा यूनिट नंबर 4 छे वॉच योर वॉच, तेमा एक्टिविटी नंबर 6 सुधी आपणे आगळना लेक्चर में जोई गया छीए। आज आपणे जोवानी छे एक्टिविटी नंबर 7, तेमा आपेलू छे अ डिफरंट एक्सपीरियंस। अ डिफरंट एटले अलग, एक्सपीरियंस एटले अनुभव, एक अलग अनुभव। आई हेड अ बेड एक्सपीरियंस, मने एक खराब अनुभव थयो हतो। बेड एटले खराब। इट हेपन्ड लास्ट वीक, ते क्यारे थयो हतो? तो के लास्ट वीक एटले गया अठवाडिये थयो हतो। देयर वोज अ मेरेज सेरिमनी, देयर वोज अ मेरेज सेरिमनी इन माय नेबरहुड, मारा पाड़ोशीने त्यां लग्न प्रसंग हतो। There was a lot of noise, त्या खूब ज अवाज हतो। Lot of noise एटले खूब ज अवाज। I could not sleep properly, हूँ बराबर ऊँगी पण शक्यो नहीं। So I woke up at 8:30, तेथी, so एटले तेथी, तेथी woke up एटले उठी गयो। At 8:30, हूँ 8:30 उठी गयो। I got up quickly and took a shower in a hurry, હું ફટાફટ, ક્વિકલી એટલે ફટાફટ, ગોટપ એટલે ઉઠી ગયો, હું ફટાફટ ઉઠી ગયો। એન્ડ ટેક અ શાવર ઇન હરી, ફટાફટ, ટુક અ શાવર ઇન હરી, અને ફટાફટ નાહી લીધું। આઈ હેડ નો ટાઈમ ટુ ટેક અ કપ ઓફ ટી, મારી પાસે ચા પીવાનો પણ સમય હતો નહીં। ઇટ વોઝ 8:50, 9 વાગ્યામાં કેટલી મિનિટ બાકી હતી? તો કે 10 મિનિટ બાકી હતી, 9 વાગ્યામાં 10 મિનિટ બાકી હતી। આઈ ડ્રોવ માય બાઇક ફાસ્ટ, મેં મારી બાઇક ફટાફટ ચલાવી। આઈ હોપ્ડ ટુ રીચ ઓન ટાઈમ, મને એવી આશા હતી કે હું ટાઈમે પહોંચી જઈશ। આઈ એક્સેલરેટેડ અ બાઇક, એટલે કે મેં બાઇકને ફટાફટ ચલાવી અને તેમની ગતિ વધારી। ધ ટ્રાફિક લાઇટ વોઝ રેડ, ટ્રાફિકની લાઇટ કેવી હતી? તો કે લાલ। આઈ ફેલ્ડ ટુ સ્ટોપ માય બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ, હું મારી ગાડીને ત્યાં રોકવામાં ફેલ થયો, ત્યાં હું રોકી શક્યો નહીં। આઈ કન્ટિન્યુ ટુ ડ્રાઈવ ફાસ્ટ, હું ફટાફટ ગાડી ચલાવતો હતો। અ પોલીસમેન સ્ટોપ્ડ મી એટ ધ નેક્સ્ટ સર્કલ, ઓ સીટ, આઈ વિસ્પર્ડ, મને એમ થયું કે આ પોલીસમેને મને ત્યાં પછીના એક સર્કલે મને પકડી લીધો, ત્યાં મને ઊભો રાખ્યો। ધ પોલીસમેન એપ્રોચ્ડ મી, પોલીસમેન મારા તરફ આવ્યો, મને પકડી લીધો અને મારા તરફ આવ્યો। ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, યુ રન ધ રેડ લાઇટ, તું લાલ લાઇટ ચાલુ હતી તો પણ તું નીકળી ગયો। કેન આઈ સી યોર ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર્સ, શું હું તારું ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેપર જોઈ શકું પ્લીઝ, મહેરબાની કરીને હું તારું ડ્રાઇવિંગ લાઇસન્સ ને પેપર જોઈ શકું? આઈ ગોટ ઓફ માય બાઇક, હું મારી બાઇક પરથી ઉતર્યો। આઈ ટેપ્ડ માય બેક પોકેટ, મેં મારા પાછળના ખિસ્સામાં ચકાસ્યું। આઈ સર્ચ ઇન માય બેગ, મેં મારી બેગમાં એટલે કે જે થેલો હોય એમાં પણ જોયું। આઈ પીપ્ડ ઇન ટુ માય સાઇડ કેસ, મેં મારી ગાડીની ડેકીમાં બાજુમાં જે પેટી હોય એમાં પણ જોયું। નો સાઇન ઓફ માય વોલેટ, મારું વોલેટ ક્યાંય પણ હતું નહીં। એક્સક્યુઝ મી ઓફિસર, મને માફ કરો ઓફિસર, આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ, હું મારું વોલેટ ક્યાં છોડી દીધું છે? તો કે ઘરે ભૂલી ગયો છું। આઈ એમ ઇન હરી, હું ઉતાવળમાં છું। આઈ સેડ, મેં કહ્યું। ઓફકોર્સ ધ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ માય એક્સક્યુઝ, પોલીસમેને મેં કહ્યું તે માન્યું નહીં। હી ટોલ્ડ મી, તેમણે મને કહ્યું, કીપ યોર બાઇક હિયર, તારી બાઇક અહીંયા રાખી દે, ગો હોમ, ઘરે જા, એન્ડ કમ વિથ ધ લાયસન્સ, ઘરે જા અને લાયસન્સ સાથે આવ। લકીલી I had some coins in my bag, ત્યારે સદભાગ્યે મારા બેગમાં થોડા સિક્કાઓ હતા। I caught a public transport and went back home, હું બસમાં, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં બેસી અને મારા ઘરે
ગયો. 8:30 9:30 સમય થઈ ગયો હતો. આઈ રિટર્ન ટુ ધ ઓફિસર, હું ઓફિસર પાસે આવ્યો. આઈ સો ઇન માય ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર્સ, મેં મારું ડ્રાઇવિંગ લાયસન્સ અને પેપર્સ તેમને બતાવ્યા. આઈ પેડ ધ ફાઇન એન્ડ કલેક્ટેડ માય બાઇક. ફાઇન એટલે શું થાય કે જે દંડ આપણે ગુનો કર્યો હોય અને ચૂકવવો પડે એ દંડ. મેં તે દંડ ચૂકવ્યો અને મારી ગાડી લીધી. વેન આઈ કિક્ડ માય બાઇક અગેન, હું મારી ગાડીની કિક મારી અને ફરીથી ચલાવવા લાગ્યો. ધ ટાઈમ વોઝ 9:15, કેટલા વાગ્યા હતા, 9:45 સમય થયો હતો. લેટ, વેરી લેટ, મોડું, ઘણું મોડું થઈ ગયું. આઈ ન્યૂ માય બોસ વિલ બી વેરી એંગ્રી, મને ખબર હતી કે મારા બોસ ઘણા ગુસ્સે થશે એમ. સો આઈ ડ્રો ધ રેસ્ટ ઓફ ધ રોડ લાઇક હેલ, હું મારી ગાડીને ફટાફટ ચલાવવા લાગ્યો, રસ્તો ફટાફટ કાપવા લાગ્યો. વેન આઈ અરાઈવડ એટ માય ઓફિસ, જ્યારે, વેન એટલે જ્યારે, હું મારી ઓફિસે પહોંચ્યો. આઈ વોઝ સરપ્રાઇઝડ, હું શોક થઈ ગયો. આઈ વોઝ સરપ્રાઇઝડ, હું ચકિત થઈ ગયો કે ધ ગેટ ઓફ ધ ઓફિસ વોઝ ક્લોઝડ, ઓફિસનો દરવાજો બંધ હતો. ધ મેઇન ડોર વોઝ ઓલ્સો ક્લોઝડ, મેઇન ડોર પણ બંધ હતું. વેન આઈ રિયલાઇઝડ ધ મિસ્ટેક, મને ત્યારે, ધેન પછી મને મારી મિસ્ટેક એટલે ભૂલ સમજાઈ. આઈ ચેકડ ટુ ધ ડે ઓન માય સેલફોન, મેં મારા ફોનમાં દિવસ ચેક કર્યો. ઇટ વોઝ સન્ડે, તે દિવસે કયો વાર હતો, રવિવાર, તો રવિવારે ઓફિસ બંધ હોય જ. હવે આપણે આગળ જોઈએ, અહીંયા આપેલી છે એક્ટિવિટી નંબર 8. તો એક્ટિવિટી નંબર 8માં શું કીધેલું છે કે તમારા શિક્ષકની મદદથી નીચેના શબ્દ જૂથ વાંચો. ટુક અ શાવર એટલે સ્નાન કરવું. રીચ ઓન ટાઈમ, સમયસર પહોંચવું. ફેલ્ડ ટુ સ્ટોપ, ગાડી ઊભી રાખવામાં ફેલ થવું એટલે કે ઊભું રહેવામાં નાપાસ થવું. રન ધ રેડ લાઇટ, લાલ લાઇટ ચાલુ થવી. ફેચ ધ લાયસન્સ એટલે કે લાયસન્સ લાવવું. ત્યાર પછી છે વેન્ટ બેક હોમ, ઘરે પાછા જવું. પેડ ધ ફાઇન એટલે કે દંડ ચૂકવવો. કપ ઓફ ટી, ચાનો કપ. એક્સક્યુઝ મી એટલે માફ કરી દો. લાઇક હેલ એટલે જે આપણને ન ગમે તેવું. ત્યાર પછી નીચે આપેલું છે આપેલા શબ્દને મળતા આવતા અર્થ શોધી અને લખો અને જોડીમાં કામ કરો. નોઇઝ એટલે શું થાય, તો કે નોઇઝ એટલે અવાજ. તો મ્યુઝિકલ સાઉન્ડ થાય, લાઉડ સાઉન્ડ કે લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ, તો કે જે આપણને ન ગમે ને તેને આપણે અવાજ કહીએ એટલે આવે લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ. ત્યાર પછી છે વિસ્પર્ડ, તો વિસ્પર્ડ એટલે ધીમેથી બોલ્યું. તો ધીમેથી બોલવું એને શું કહેવાય, તો કે સ્પોક સોફ્ટલી. ત્યાર પછી છે એપ્રોચ્ડ, એપ્રોચ્ડ એટલે શું થાય, તો કે આવી પહોંચવું. તો કેમ વેરી ક્લોઝર. એપ્રોચ્ડ આ પણ ભૂતકાળનું રૂપ છે અને કમનું ભૂતકાળનું રૂપ કેમ વેરી ક્લોઝર, ખૂબ જ નજીક આવી જવું. ફેચ એટલે શું થાય, તો કે લાવવું. ફેચ એટલે લાવવું, એનું થાય બ્રિંગ ઇટ, બ્રિંગ એટલે પણ લાવવું. પછી ફાઇન, તો ફાઇનનો અર્થ શું થાય, તો કે જે દંડ ચૂકવીએ એ. તો મની ટુ પે એઝ અ પનિશમેન્ટ, પનિશમેન્ટ માટે આપણે જે પૈસા ચૂકવીએ તે. હવે આપણે એમાં આગળ જોઈએ તો એક્ટિવિટી નંબર 9 આપેલી છે એ જોઈએ. તો એક્ટિવિટી નંબર 9માં શું કીધેલું છે, તો એમાં કીધેલું છે કે આપેલી ઘટનાને આધારે જણાવો કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે અને કયું વિધાન ખોટું છે. તો યુ રીચ્ડ ધ ઓફિસ 8:30. તમે 9:30 સમયે ઓફિસે પહોંચી ગયા, તો એ ખોટું છે કે સાચું, તો કે એ વાક્ય ખોટું છે. તો અહીંયા ફોલ્સ.
ત્યાર પછી છે યોર ડ્રાઇવિંગ લાયસન્સ વોઝ ઇન યોર વોલેટ, તમારા વોલેટમાં હતું તમારું ડ્રાઇવિંગ લાયસન્સ, તો એ પણ ખોટું છે, ઘરે ભૂલી ગયો હતો. ત્યાર પછીનું વાક્ય છે ફોર ધ ફર્સ્ટ ટાઈમ, પહેલી વખતની વખતે યોર વોલે સોરી યુ વેન્ટ બેક હોમ બાય બસ, તમે ઘરે પાછા ગયા જ્યારે પોલીસે ગાડી તમારી લઈ લીધી હતી અને ઘરે પાછા ગયા ત્યારે શેમાં બાય બસ, તો એ આવશે ટ્રૂપ, એમાં કહેલું છે પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે બસ. ત્યાર પછી આફ્ટર શાવર યુ એન્જોયડ અ કપ ઓફ ટી, તમે સાવર લઈ એટલે કે નાહી અને યુ એન્જોયડ અ કપ ઓફ ટી, તમે ચા પીધી, તો એ ખોટું છે. ત્યાર પછી છે યુ સ્ટોપ્ડ યોર બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ, ટ્રાફિક સિગ્નલે તમારી બાઇક તમે ઊભી રાખી હતી, નહોતી રાખી, એટલે એ પણ ખોટું. ત્યાર પછી છે છઠ્ઠું વાક્ય કે ફોર ધ સેકન્ડ ટાઈમ યુ વેન્ટ બેક હોમ ઓન યોર બાઇક, તો તું તારી બાઇક ઉપર આવ્યો હતો ક્યારે, ફોર ધ સેકન્ડ ટાઈમ બીજી વખત, તો એ ટ્રુ. ત્યાર પછી છે સાતમું વાક્ય છે યુ ફોરગોટ અ બેગ એટ હોમ, બેગ ભૂલી ગયો હતો, તો કે ના વોલેટ ભૂલી ગયો હતો, ફોલ્સ. ત્યાર પછી આઠમું વાક્ય છે કે ધ પોલીસમેન ડીડ નોટ એલાવ યુ ટુ બ્રેક ધ ટ્રાફિક રૂલ, તમે ટ્રાફિક રૂલ તોડો એ પોલીસ તો તમને સજા આપે જ, એ એલાવ કરે નહીં, તો એ વાક્ય પણ સાચું છે. ત્યાર પછી નવમું વાક્ય છે યુ હેડ અ ગુડ સ્લીપ, તમે સારી રીતે ઊંઘી શક્યા તે દિવસે, તો ફોલ્સ, એમાં કહેલું છે પ્રોપરલી તેને ઊંઘ આવી નહીં. ત્યાર પછી છે કે ધ પોલીસમેન ડિમાન્ડ યોર આઈડેન્ટિટી કાર્ડ, આઈડેન્ટિટી કાર્ડ માંગ્યું હતું, તો કે ના લાયસન્સ અને પેપર્સ માંગ્યા હતા. અહીંયા આપણી એક્ટિવિટી નંબર 9 પૂરી થાય છે. પછી આગળ એમાં કીધેલું છે કે ઘરેથી નીકળતી વખતે તમે શું ભૂલી ગયા અને શું લઈને નીકળ્યા તે વાર્તાને આધારે ખાલી જગ્યામાં લખો. તો આપણે શું ભૂલી ગયા હતા, તો કે ઘરે ભૂલી ગયા હતા ડ્રાઇવિંગ લાયસન્સ અને પેપર્સ અને વોલેટ પણ, વોલેટ પણ ભૂલી ગયો હતો. ધેન આઈ ટુક, શું લાવ્યા, તો કે ડ્રાઇવિંગ લાયસન્સ, એટલે ડ્રાઇવિંગ લાયસન્સ લાવ્યા. અને ઘરે શું ભૂલી ગયા, તો કે ઘરે આપણે બીજું કંઈ ભૂલી ગયા નહોતા. ધેન આઈ ટુક ડ્રાઇવિંગ લાયસન્સ. ત્યાર પછી આપણે એક્ટિવિટી જોઈએ 10. તમે અને તમારા સંબંધીઓ સામાન્ય રીતે શું ભૂલી જતા હો છો, લખો અને વર્ગ સમક્ષ રજૂ કરો. આ એક્ટિવિટી જો તમે અહીંયા હોય તો શક્ય બને, અહીંયા ન હોવાથી આ એક્ટિવિટી આપણે જોવાની નથી. ત્યાર પછી અહીંયા આપેલું છે કે નીચે આપેલા શબ્દને ઓળખો અને સાચી રીતે લખો. અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે, જુઓ. અહીંયા પહેલો શબ્દ છે ટાઈમ, તો એનો પહેલો અક્ષર કેપિટલ આવે એના બદલે અહીંયા આપી દીધો છે સ્મોલ. અહીંયા જે આ સ્મોલ અક્ષર છે એ સ્મોલ આપી દીધો છે, અને આ બાકીના બધા કેપિટલ આપી દીધા છે, તો અહીંયા આપણે લખી શકીએ TIME ટાઈમ. ત્યાર પછી છે કેલેન્ડર, તો એનો પહેલો અક્ષર જુઓ કેવો આપી દીધો છે સ્મોલ, તો એ પણ કેવો આવે સ્મોલ જ, અને બાકીના બધા જે સ્મોલ કેપિટલ છે એ પણ સ્મોલ, CALENDER CALENDER કેલેન્ડર. સીઝન, એમાં પણ બધા અક્ષર SEASON, જે અંદર કેપિટલ અક્ષર આપેલા છે એ બધા આપણે કેવા કરવાના છે, તો કે સ્મોલ. યાર, ત્યાર પછી મંથ, ત્યાર પછી વીક, ત્યાર પછી છે ડે, ત્યાર પછી અવર, ત્યાર પછી અહીંયા આપેલું છે મિનિટ, ત્યાર પછી સેકન્ડ, સેકન્ડ, ત્યાર પછી છે ક્લોક, અહીંયા છે વોચ, અને અહીંયા છે એલાર્મ.
આપણે શબ્દો છે એમાં વચ્ચે જે શબ્દ આપેલો હતો તેમાં વચ્ચેના અક્ષરો કેપિટલ એને કરી નાખેલા હતા, બાકી બધા અક્ષરો સ્પેલિંગના કેવા આવે તો કે કેપિટલ જ આવે, સોરી સ્મોલ જ આવે, પરંતુ અહીંયા બધા કેપિટલ કરેલા હતા. એટલે આપણે અહીંયા સ્મોલ કરી આવી રીતે આપણે સાચા શબ્દોને ઓળખી અને સાચી રીતે લખી લીધા છે. હવે ત્યાર પછી આપણે અહીંયા જે આગળ એક્ટિવિટી આપેલી છે 11, તો એમાં એક્ટિવિટી 11માં કીધેલું છે, નીચેનો પ્રસંગ વાંચો, જૂથમાં કામ કરી તેની નીચેની આપેલી ખાલી જગ્યામાં સંવાદ લખો. પરંતુ અહીંયા તમને કીધું છે જૂથમાં કામ કરવાનું, તમે અહીંયા ન હોવાથી જૂથમાં કામ કરી અને આ એક્ટિવિટી આપણે કરી શકીએ નહીં. તેથી આપણું યુનિટ નંબર 4 અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.